શીતળા સાતમની વ્રત કથા. તો ચાલો આપણે, શીતળા સાતમ શ્રાવણ મહિનાના વદ સાતમના દિવસે આવે છે અને તે દિવસે આનું વ્રત કરવામાં આવે છે. શીતળામાના વ્રતમાં ઠંડા પાણીએ નાહી અને તેની દીવાબત્તી કરવામાં આવે છે અને શીતળામાની પૂજા કરવામાં આવે છે અને તે દિવસ આખો દિવસ ઠંડુ ખાવામાં આવે છે. શીતળા સાતમનું વ્રત કરવાથી તમારું સંતાનની રક્ષા થાય છે, આ માટે શીતળા સાતમનું વ્રત કરવામાં આવે છે. તો ચાલો આપણે શીતળા સાતમ વ્રતની વાર્તા કરીએ. એક ગામ હતું, તેમાં એક ડોશીમાં રહેતા હતા અને તેને બે દીકરા હતા. બે દીકરાની બે વહુ હતી, દેરાણી અને જેઠાણી. તેમાં જેઠાણી બહુ ઈર્ષ્યાળી હતી, જ્યારે એની દેરાણી હતી એ દયાળુ અને દયાભાવનાવાળી હતી. એક દિવસ રાંધણછઠનો દિવસ આવ્યો ત્યારે તેના સાસુએ દેરાણીને રસોઈ કરવા બેસાડી. તો રસોઈ કરવા માટે તે મોડે રાત સુધી રસોઈ કરતી હતી ચૂલા પર, અને ચૂલા પર રસોઈ કરતાં કરતાં તેનું બાળક ઘોડિયામાં રડવા લાગ્યું. તો દેરાણી ઊભી થઈને તેના બાળકને લીધું અને તેને ધવડાવવા લાગી. ધવડાવતા ધવડાવતા તે આખા દિવસના કામથી તે થાકીને સૂઈ ગયેલી અને ચૂલો ઠારવાનો ભૂલી ગઈ. તે દિવસે રાતે શીતળામાં આટો મારવા નીકળ્યા અને તેનો ચૂલો જગતો હતો, તેમાં આળોટિયા અને શીતળામાની ચામડી જ બળવા લાગી. અને શીતળામાએ ત્યારે શ્રાપ આપ્યા કે જેવું મારું શરીર બળે છે એવું જ તેનું પેટ બળે. આ રીતે શીતળામાં કહીને ચાલ્યા ગયા અને સવારે ઉઠતા જ્યારે દેરાણીએ જોયું તો તેનો બાળક ઘોડિયામાં ન હતો અને તે ચૂલાની અંદર ભડભડતો બળી ગયો અને ખાક થઈ ગયો હતો ત્યાં, અને ચૂલો જગતો હતો. આ જોઈને દેરાણી સમજી ગઈ કે મને આ શીતળામાંનો પ્રકોપથી આ કારણે આવું થયું છે. ત્યારે તેની સાસુએ તેને કીધું કે દેરાણીને કીધું, તું આટલું બધું રો માં અને તારા બાળકને લઈને તું જા શીતળામાંને ગોતવા. શીતળામાં જરૂર તારી દયાભાવનાથી તારી પર પ્રસન્ન થશે અને તારો બાળક જેવો હતો તેવો કરી દેશે. જ્યારે જેઠાણી તે જોઈને ખૂબ જ ખુશ થતી હતી. આ રીતે દેરાણી પછી તેના બાળકને ટોપલામાં નાખીને નીકળી પડી. નીકળી પડતા તેને રસ્તામાં પહેલાં તલાવડી મળી. તલાવડીએ જોયું તો ત્યાં તો પક્ષી પણ ઉડતા ન હતા. ત્યારે એ તલાવડીએ દેરાણીને પૂછ્યું, નાની વહુને પૂછ્યું કે તું ક્યાં જાય છે. ત્યારે એ કહે છે કે મારો બાળક મરી ગયું છે અને હું શીતળામાં પાસે જાઉં છું. ત્યારે તલાવડી કહે છે કે તું શીતળામાં પાસે જાય તને મળે ત્યારે તું પૂછતા કે અમારે તલાવડીનું પાણી કોઈ કેમ નથી પીતું અને પીએ કેમ મરી જાય છે, એનું નિવારણ તું પૂછતા આવજે. ત્યારે નાની વહુ કહે છે, હા હું પૂછતા આવી. થોડી આગળ જાય છે તો બે આખલા મળે છે અને બે આખલા બહુ જ બંનેમાં ઝઘડો થયા જ કરતો હતો. ત્યારે એ નાની વહુને ભાળીને પૂછે છે કે તું ક્યાં જાય છે. ત્યારે નાની વહુ કહે છે કે મારું બાળક અગ્નિમાં મરી ગયું છે એટલે હું શીતળામાં પાસે જાઉં છું. તો આખલા કહે છે કે બેન, તને શીતળામાં મળે તો તું એને પૂછતા આવજે કે અમે બંને કેમ આટલું બધું ઝઘડીએ છીએ, એનું તું નિવારણ પૂછતા આવજે. ત્યારે નાની વહુ તેને હા કહીને આગળ ચાલી જાય છે. થોડીક આગળ જાય તો વૃક્ષ નીચે એક ડોશીમાં બેઠા હોય છે અને તે નાની વહુને પૂછે છે કે બેન તું ક્યાં જાય છે. ત્યારે નાની વહુ કહે છે કે બેન હું શીતળામાંને ગોતવા જાઉં છું. ત્યારે નાની વહુને કહે છે ડોશીમાં કે બહેન મારું માથું માં બહુ જ ખંજવાળ આવે છે તો થોડું મારું માથું જોતી જાને. ત્યારે એ રીતે નાની વહુ તરત જ એમનું માથું જોવા માટે બેસી જાય છે અને તેનું બાળક હતું એ ડોશીમાના ખોળામાં આપી દે છે. જેવું થોડુંક માથું જોવે છે તો ડોશીમાં બોલે છે, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરે. એવું બોલતાની સાથે જ એનો બાળક મરી ગયેલું હતું તે જીવતું થઈ ગયું. આ જોઈને નાની વહુ સમજી ગઈ કે આ ચમત્કાર એ શીતળામાં જ છે અને એ શીતળામાંના દર્શન કરે છે અને શીતળામાંને પછી પૂછે છે કે શીતળામાં પહેલું તલાવડી મને રસ્તામાં મળી હતી એનું નિવારણ એ પૂછતા હતા. ત્યારે શીતળામાં કહે છે કે એ ગયા જન્મમાં સોતેન હતી, એકબીજાને શાક છાશ પણ ન આપતા હતા અને પાણી નાખીને આપતા હતા, એ માટે આ જન્મમાં તે તલાવડી બની છે અને તું એનું પાણી પીશ એટલે એ શ્રાપ મુક્ત થઈ જશે. ત્યાર પછી નાની વહુ પૂછે છે કે પેલા બંને આખલા બહુ જ બાંધે છે, તેમને ગળે ઘંટડા બાંધેલા છે અને એ લોકો બહુ જ ઝઘડા કરે છે. ત્યારે શીતળામાં કહે છે કે તે ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા, ખૂબ જ બંને બાંધતા હતા, કોઈને દળવા પણ ના દેતા હતા, શાકભાજી પણ ના આપતા હતા. તું એના ગળેથી ઘંટડા છોડી લેજે એટલે એમને શ્રાપ મુક્ત થઈ જશે. આ રીતે શીતળામાનું દર્શન કરીને નાની વહુ આગળ વધે છે અને ઘરે જાય છે. ઘરે જતાં જતાં આખલા આવે છે તો આખલાના ગળેથી ઘંટલા છોડી દે છે અને આગળ જતાં તલાવડી આવે છે તો તલાવડીમાં તે પાણી પીવે છે અને આગળ જાય છે. ઘરે જતાં તેના સાસુ જોવે છે કે દીકરો જીવતો થઈ ગયો છે. આ જોઈને એના સાસુ ખૂબ જ
ખુશ થઈ જાય છે. જ્યારે તેની જેઠાણી ખૂબ જ ઈર્ષા કરે છે કે એને સીતળા માં ક્યાં મળી ગયા હશે. એવી જ રીતે આગલે વર્ષે બીજી વાર સીતળા સાતમ આવી ત્યારે તેની જેઠાણીને થયું કે જેવી રીતે એને સીતળા માં ફળ્યા એ રીતે મને પણ ફળે. તે માટે તે રાતે ચૂલો ચાલુ રાખીને સૂઈ ગઈ. સવાર થતાં તેનું બાળક પણ બળીને ખાક થઈ ગયેલું. ત્યારે એ પણ ટોપલામાં નાખીને તેના બાળક માટે સીતળામાને ગોતવા નીકળી. જ્યારે એ ગોતવા નીકળી તો રસ્તામાં આવી તલાવડી. તો તલાવડીએ પૂછ્યું, બેન તું ક્યાં જાય છે? તું ક્યાં જાય છે? અમારું સીતળામાને અમારું પૂછતા આવજે કે અમને એનો શોખ. ત્યારે જેઠાણી મોટી વહુ કહે છે કે મારી પાસે એવો ટાઈમ નથી, થોડોક આગળ ચાલે તો આખલાઓ મળે છે. બેન તું ક્યાં જાય છે? તો ત્યારે એ પણ કહે છે કે મારી પાસે અત્યારે ટાઈમ નથી, મારો બાળક મરી ગયો છે, મારે સીતળામાને ગોતવા છે. તેનાથી થોડાક આગળ જઈ તો તેને ડોશીમાં મળે છે અને માથું ખંજવાતા ખંજવાતા કહે છે કે બેન મને માથું જોઈ આપ. ત્યારે મોટી વહુ કહે છે કે મારી પાસે એવો ટાઈમ નથી, મારે તો મારા બાળકને જીવન કરવા માટે હું સીતળામાને ગોતવા જાઉં છું. આમ કરતાં કરતાં તે આગળ વધતી જાય છે પણ એની સીતળામાં કશે મળતા નથી. અને સવાર પડતાં તેને સીતળા બાળકને ટોપલામાં પાછું ઘરે લઈને આવે છે અને એના સાસુને કહે છે કે મને સીતળામાં ક્યાંય મળ્યા નહીં. ત્યારે તેની સાસુ કહે છે કે ઈર્ષાનું પરિણામ આવું જ હોય છે. આથી હું સીતળામાને પ્રાર્થના કરું છું કે જેવા દેરાણીને સીતળામાં તમે પ્રસન્ન થયા, જેવા ફળ્યા, એવા સૌ અમને સૌને પણ તમે આ જ રીતે ફળો અને બધાના જ બાળકની સુરક્ષા કરો, રક્ષા કરો, એવી માં સીતળામાને પ્રાર્થના છે. જય સીતળામા.